ઉપલેટા તાલુકાના ગઢાડા ગામનો મુખ્ય રસ્તો આવેલ છે ત્યાં કોઝવેમાં ગાબડા પડ્યા. ટીમમાંથી પાણી છોડવામાં આવતા કોઝવે પર મોટા મોટા ગાબડા પડી ગયેલ. ગાબડા પડેલ હોય જેને કારણે કેટલાક દિવસથી એસટી સેવા પણ બંધ છે, જેના કારણે સવારે વિદ્યાર્થીઓને જવા માટે પણ ઘણી તકલીફ પડી રહી છે. પાકા ગાબડા સિમેન્ટથી રિપેર કરવા પૂર્વ સરપંચ નારણભાઈ આહિરની માંગણી. મકાન માર્ગના વિભાગના અધિકારીઓને રૂબરૂ રજૂઆત કરેલ. તાલુકાના ગઢાડા ગામના પૂર્વ સરપંચ નારણભાઈ આહિર આજે મોજડેમ મથે ખૂબ જ વરસાદ હોવાને કારણે છેલ્લા 10 દિવસથી ગઢાડા ગામનો જે મુખ્ય રસ્તો કોઝવે આવેલ છે તે કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયેલ હોય, ઠેર ઠેર ગાબડા પડી ગયેલ હોય, જેને કારણે આજે 10 દિવસથી અમારા ગામનો મુખ્ય રસ્તો બંધ છે. તેમજ અત્યારે ગામમાં એસટી પણ ગાબડાના હિસાબે આવી શકતી નથી. અત્યારે મોજ ડેમના સવારે 2 દરવાજા ખુલ્લા હોય, જેને કારણે આજે ઉપરવાસ 2-3 દિવસ પહેલાં વરસાદ હોય, જેને કારણે હજી નદીની અંદર પાણીનો વહેર ચાલુ છે. ત્યારે અમારી એવી માગણી છે કે જો આ ગાબડા પાકા રિપેર કરે તો કાયમીને માટે અમારે આ કોઝવે માટે અવર જવર કરવા માટે ખૂબ સરળ પડે એવી અમારી માગણી છે. અમે મકાન માર્ગ વિભાગના અધિકારીઓને પણ જણાવેલ છે કે આ ગાબડા વહેલી તકે પાકા રિપેર કરો. તેમજ અત્યારે 2-3 દિવસ જો આવા વરફ હોય ત્યારે આ ગાબડા પાકા રિપેર થઈ શકે તેમ છે. 24 કલાક આ ગાબડા માટે જો વરસાદ ન થાય તો આ ગાબડાને કોઈ પણ અસર ન કરે, એટલે અમારી એવી માગણી છે કે વરસાદ નથી ત્યારે આ ગાબડા તાત્કાલિક પાકા રિપેર કરવા અમારા ગામ લોકોની માગણી છે. જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેશા ઉપલેટા.